વડાપ્રધાન નિર્મલા સીતારમણે પણ બેંગલુરુના વિજયનગર ખાતે મતદાન કર્યું. તેઓએ મતદાન કરવા માટે લાંબી કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા. મતદાન બાદ તેઓએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી, તો સાથે બેંગલુરુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી દિવસોમાં સારું થશે તેવું કહ્યું. કર્ણાટકમાં ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે તેમ પણ કહ્યું હતું. અને બીજેપી મામલે તેઓએ વિપક્ષ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. कर्नाटक हनुमान जी का धरती है, उनके जन्म स्थल है इधर, इसलिए इधर आकर के उनके एक नेता इधर उधर की बात नहीं की. मैनिफेस्टो में लिख रही हो बेवकूफी का उदाहरण, इससे ज्यादा कोई कुछ नहीं. इन्फ्लेशन का विषय मैं जनता के साथ हूँ. हाँ, बोझ ना होना चाहिए और कम होना चाहिए, मगर विपक्ष को कोई મતદાન કર્યા બાદ લેખક સુધા મૂર્તિએ કહ્યું કે મતદાન કરવું મારું કર્તવ્ય છે. મતદાન લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે. કોઈ પણ લોકતંત્રમાં જો મતદારો નથી તો તે લોકતંત્ર નથી. તેમણે બધાને મતદાન કરવા માટે અપીલ પણ કરી. Not a political savvy person, all those things I don't worry. I really don't worry about those things. I only think it's my duty as a citizen to cast my vote, and whatever I say, new nation, please put your mic on. I have done, which is confidence. This is good, this is not good. But if we don't do that, then we have no right to criticize. કર્ણાટકના તુમકુર ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, ત્યારે શ્રીરામ સેનાના અધ્યક્ષ અને કરુણેશ્વર મઢના પ્રમુખ હંડોલા સિંદાલિંગ સ્વામીએ પણ મતદાન કર્યું હતું. તેઓએ તુમકુરના એક મતદાન મથકે પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો.